અસલામ વાલકુમ કેમ છો બાળ મિત્રો આશા રાખું છું આપ સૌ મજામાં જ હશો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ બે આપણું ધોરણ છે બીજું ધોરણ વિષય અંગ્રેજી એટલે કે આપણો અંગ્રેજી વિષયનો તાસ છે અંગ્રેજીમાં આપણે હમણાં લેસન નંબર સિક્સ શીખી રહ્યા છીએ લેસન નંબર સિક્સનું નામ શું છે લેસન નંબર સિક્સ સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ સાઉન્ડ્સ એટલે કે અવાજ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ એન્ડ એટલે કે અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ તો એમાં આપણે આગળના તાસોમાં થોડાક પ્રાણીઓના અવાજો અને પક્ષીઓના અવાજો શીખી ગયા હવે આજે આપણે શું કરીશું આ લેસનમાં તો આજે આપણે બાકીના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના અવાજ વિશે શીખીશું તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો સૌથી પહેલાં તમને આ એક ચિત્ર આપ્યું છે સાનું ચિત્ર છે ગધેડાનું સાનું ચિત્ર છે ગધેડાનું ગધેડાને શું કહેવાય અંગ્રેજીમાં ડોંકી શું કહેવાય ડોંકી તો એની સ્પેલિંગ છે ડીઓ એન કે ઈ વાય ડોંકી ડોન્કી એટલે ગધેડો ગધેડાને અંગ્રેજીમાં કહેવાય ડોન્કી આ આપણે પ્રાણીઓનું પાઠ શીખ્યું હતું જ્યારે લેસન નંબર ફોર એનિમલ્સ પ્રાણીઓ વિશે શીખ્યા હતા ત્યારે આપણે બધા જ પ્રાણીઓની સ્પેલિંગ શીખી ગયા છીએ હવે ગધેડો શું કરે હોચી હોચી અવાજ કરે છે એટલે કે હોચી હોંછી કરીને ભૂંકે છે તો એના ભૂંકવાના અવાજને શું કહેવામાં આવે છે બ્રે શું કહેવામાં આવે છે બ્રે સ્પેલિંગ છે બી આર એ વાય બ્રે બ્રે એટલે ભૂંકવું બી આર એ વાય બ્રે બ્રે એટલે ભૂંકવું બને નીચેથી ફાડીને ઉપર એકમાત્ર કરવાનો અને ભૂકવું તો એમાં પણ બને દીધાવાળું અનુસ્વર ભૂ ક ભ ને હસવા વાળું અનુસ્વરવું ભૂકવું બ્રે એટલે ભૂકવું હવે આગળ જોઈએ આપણે સાનું ચિત્ર છે ઘોડાનું ચિત્ર છે સાનું ચિત્ર છે ઘોડાનું ચિત્ર છે ઘોડાને અંગ્રેજીમાં શું કહેવાય હોર્સ શું કહેવાય હોર્સ તો અહીંયા એની સ્પેલિંગ લખી છે એચ ઓ આર એસ ઇ હોર્સ હોર્સ એટલે ઘોડો એચ ઓ આર એસ ઇ હોર્સ હોર્સ એટલે ઘોડો હવે ઘોડો શું કરે ઘોડો હણહણે શું કરે હણહણે એટલે કે એનો જે અવાજ છે તેને કહેવાય હણહણવું તો એને અંગ્રેજીમાં શું કહેવાય એને અંગ્રેજીમાં નહી કહેવાય છે શું કહેવાય છે નહી એની સ્પેલિંગ શું આવે એન ઇ આઈ જી એચ નહી નહી એટલે હણહણવું એન ઇ આઈ જી એચ નહી આનો ઉચ્ચાર શું થશે નહી ને એટલે હણહણવું જે ઘોડાનો અવાજ છે હણહણાટનો એને કહેવાય છે અંગ્રેજીમાં ને હવે આગળ આપણે નવું ચિત્ર જોઈએ કયું ચિત્ર છે સિંહનું ચિત્ર છે જંગલનો રાજા સિંહ એને અંગ્રેજીમાં શું કહેવાય લાયન શું કહેવાય લાયન તો એની સ્પેલિંગ છે એલ આઈ ઓ એન લાયન લાયન એટલે સિંહ એલઆઈએન લાયન લાયન એટલે સિંહ હવે સિંહ શું કરે છે શ્રી સિંહ શું કરે ડણકે છે અથવા તો ગર્જના કરે છે એટલે કે સિંહની ડણક પણ કહેવાય અને સિંહની ગરજના પણ કહેવાય બરાબર તો એ જે ગર્જના કરે છે એને અંગ્રેજીમાં શું કહેવાય છે રોઅર શું કહેવાય છે રોઅર અને એની સ્પેલિંગ આવે આર ઓ એ આર રોઅર રોઅર એટલે ગર્જના કરવી આર ઓ એ આર રોઅર એનો ઉચ્ચાર શું થશે રોઅર રોઅર એટલે ગર્જના કરવી સી જે ગર્જના કરે છે એ ગર્જનાને અંગ્રેજીમાં રોઅર કહેવાય છે હવે આગળ આપણે નવું ચિત્ર જોઈએ શાનું ચિત્ર આવ્યું હાથીનું ચિત્ર સાનું ચિત્ર છે હાથીનું હવે હાથીના અંગ્રેજીમાં કહેવાય એલિફન્ટ તો એની સ્પેલિંગ શું આવે ઈ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી ઈ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી હવે હાથીનો અવાજ કેવો હોય તો હાથી જે અવાજ કાઢે છે એને કહેવાય ચિંઘાળવું એટલે કે હાથી ચિંગાળે છે બરાબર તો એના અવાજને શું કહેવામાં આવે છે તો એના અવાજને અંગ્રેજીમાં ટ્રમ્પેટ કહેવાય છે શું કહેવાય છે ટ્રમ્પેટ એની સ્પેલિંગ છે ટી આર યુ એમ પી ઈ ટી ટ્રમ્પેટ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ જે હાથી ચિંઘાડે છે એનો અવાજ કાઢે છે એ અવાજને ટ્રમ્પેટ કહેવામાં આવે છે અને ટ્રમ્પેટની સ્પેલિંગ છે આર યુ એમ પીઈ ટી ટ્રમ્પેટ એનો ઉચ્ચાર થાય ટ્રમ્પેટ બરાબર અને અર્થ લખીશું હાથીનો અવાજ હવે આગળ નવું ચિત્ર જોઈએ સાનું ચિત્ર છે બકરીનું સાનું ચિત્ર છે બકરીનું બકરીને અંગ્રેજીમાં કહેવાય ગોટ એની સ્પેલિંગ છે જી ઓ એ ટી ગોટ ગોટ એટલે બકરી બરાબર હવે બકરી શું અવાજ કરે છે બે બે એવો અવાજ કરે છે બકરી બે બે અવાજ કરે ને તો એને અંગ્રેજીમાં શું કહેવાય બ્લિટ શું કહેવાય બ્લિટ બી એલ ઇ એટી બ્લીટ બ્લીટ એટલે બે બે કરવું આગળ આપણે જ્યારે અમુક પ્રાણીઓના અવાજની સ્પેલિંગ શીખ્યા ત્યારે મેં ત્યાં તમને શીખવાડ્યું હતું કે ઘેંટું એ પણ શું કરે બે બે અવાજ કરે છે તો એના અવાજને પણ અંગ્રેજીમાં બ્લીટ કહેવાય છે અને બકરી એ પણ બે બે અવાજ કરે છે તો એને પણ અંગ્રેજીમાં બ્લીટ કહેવાય છે બી એલ ઇ એટી બ્લીટ બ્લીટ એટલે બે બે કરવું હવે આપણે આટલા પ્રાણીઓ વિશેની એના અવાજ વિશેની સ્પેલિંગ શીખી ગયા પ્રાણીઓની પણ આપણે એક વખત સ્પેલિંગ જોઈ ગયા અને એના અવાજની પણ આપણે સ્પેલિંગ જોઈ ગયા સમજૂતી પણ આપણે મેળવી હવે આ બધી સ્પેલિંગોનું આપણે એક વખત ફરીથી સળંગ વાંચન કરી જઈએ તો તમે પણ મારી સાથે વાંચન કરો દરેક જણ મારી સાથે આંગળી મૂકજો પહેલી સ્પેલિંગ બી આર એ વાય બ્રે બ્રે એટલે ભૂકવું બી આર એ વાય બ્રે બ્રે એટલે ભૂંકવું એન ઇ આઈ જી એચ ને

રોર એટલે ગર્જના કરવી આર ઓ એ આર એટલે ગર્જના કરવી ટી આર યુ એમ પી ઈટી ટ્રમ્પેટ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ ટી આર યુ પીઈટી ટ્રમ્પેટ ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ બી એલ ઇ એટી બ્લીટ બ્લીટ એટલે બે બે કરવું બી એલ ઇ એટી બ્લીટ બ્લીટ એટલે બે બે કરવું બ્રે એટલે ભૂંકવું ને એટલે હણહણવું રોઅર એટલે ગર્જના કરવી ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ બ્લીટ એટલે બે બે કરવું ગધેડાનો અવાજ બ્રે ઘોડાનો અવાજ નેય સિંહનો અવાજ રોઅર હાથીનો અવાજ ટ્રમ્પેટ બકરીનો અવાજ બ્લીટ આજે આપણે આટલા પ્રાણીઓના અવાજની સ્પેલિંગ શીખી ગયા એનું એક વખત સળંગ વાંચન પણ કર્યું સમજૂતી પણ મેળવી હવે તમારે આ પ્રાણીઓના અવાજ નોટમાં લખવાના છે તો નોટમાં સૌથી પહેલાં નવા પાના ઉપર આજની તારીખવાર લખજો ત્યાર પછી હાસ્યમાં લેસનનું નામ અને પ્રાણીઓના અવાજ હેડિંગ લખીને આ પાંચે પાંચ પ્રાણીઓના નામ એટલે કે એની સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એકસાથે તમારે લખવાનું છે બધી સ્પેલિંગો નોટમાં તમારે ત્રણ વખત લખવાની છે સારા અક્ષરે લખજો ધ્યાનથી લખજો બોલી બોલીને લખજો જેથી કરીને બધી સ્પેલિંગો મોડે થઈ જાય અને તમારું લેસન તમારી જાતે જ કરજો નોટને ચોખ્ખી અને સ્વચ્છ રાખજો હવે આવતા તાસમાં આપણે નવા વિષય વસ્તુ સાથે મળીશું દરેકને થેન્ક યુ અલ્લાહ હાફિઝ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અમારી શાળાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો